અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી, અકારણ વ્યંધત્વ. અકારણ વ્યંધત્વ દર્દીને ત્યારે કહેવામાં આવે છે કે સ્ત્રીબીજની સારવાર કરવા છતાં પણ, શુક્રાણુનો રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ, ગર્ભાશયમાં કોઈ મસો નથી, ગાંઠ નથી અથવા કોઈ ખોટખા પણ નથી અને દિવાલ પણ સારી બને છે, શારીરિક સંબંધ રાખવામાં પણ ખામી નથી, છતાં પણ દર્દીને પ્રેગ્નન્સી રહેતી નથી, ત્યારે દર્દીને અકારણ અથવા અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી છે તેવું કહેવામાં આવે છે. હકીકતમાં અકારણ વ્યંધત્વ હોઈ જ ન શકે. ચોક્કસ કોઈ કારણ હોવું જ જોઈએ તો જ વ્યંધત્વ હોઈ શકે. પરંતુ આધુનિક સમયના જે પણ રિપોર્ટ છે તે રિપોર્ટ આ કારણ શોધવામાં અસક્ષમ છે, તેથી તેને અનએક્સપ્લેન અથવા અકારણ વ્યંધત્વ કહેવામાં આવે છે. તેના અકારણનું સૌથી મોટું કારણ એ ફલનની ખામી અથવા તેની પ્રક્રિયામાં ખામી છે તેના કારણે હોય છે. આ ફલનની પ્રક્રિયા એટલે શું? સ્ત્રીબીજ બની અને છૂટું પડે છે ત્યારબાદ તે નળીમાં જવું, સંબંધ રાખ્યા પછી શુક્રાણુ યોનિમાંથી જાતે ગર્ભાશયથી નળીમાં જવા, સ્ત્રીબીજનું શુક્રાણુ દ્વારા ફલન થવું અને ગર્ભ બનવું અને ગર્ભ ગર્ભાશયમાં પ્રત્યારોપણ થવું, તેને ફલન થવું કહેવાય. આ કોઈ પણ પ્રક્રિયામાં ખામી થાય એટલે પ્રેગ્નન્સી નહીં રહેવાની શક્યતાઓ વધે. તો આ કારણ વ્યંધત્વનું મૂળ કારણ જે ફલનની ખામી છે તેનો ચોક્કસ કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી, તેનું નિદાન નથી કરી શકાતું, પરંતુ તેની સારવાર ચોક્કસ છે. જે પણ દર્દીની ઉંમર નાની છે અથવા ટૂંકા ગાળાથી પ્રેગ્નન્સી નથી રહેતી, તેમને વારંવાર સ્ત્રીબીજની દવા આપવાના, સારી સ્ત્રીબીજ બનાવવાના અને જ્યારે પણ સ્ત્રીબીજ છૂટું પડે ત્યારે સંબંધ રાખવાનું સમજાવવામાં આવે તેવી સારવાર કરવાથી, અને જે દર્દીને લાંબા ગાળાથી પ્રેગ્નન્સી નથી રહેતી અથવા ઉંમર વધારે છે તેવા દર્દીને IUI અને IVF જેવી સારવારથી ચોક્કસ પરિણામ મળી શકે છે.